हेलो फ्रेंड्स, आज आपणे बनावीशुं खाटा ढोकळा। ढोकळा साथे चटपटी चटणी पण बनावीशुं। तो दाळ चोखाने पलाळवानी झंझट वगर आ खाटा ढोकळा इन्स्टंट बनावीशुं। आ ढोकळा एटला टेस्टी बनशे के एकवार तमे बनावशो ने तो वारंवार आ रीते बनावानुं मन थशे। तो हवे ज्यारे पण ढोकळा खावानुं मन थाय अथवा कोई मेहमान आवे त्यारे पण तमे फरसाण तरीके आ टेस्टी ढोकळा बनावी शको छो। तो आवे छे ने तमने पण जोईने मोढामां पाणी। तमे जोई सको छो केटला मस्त पोचा रूज एवा अने जाळीदार आपणा ढोकळा बन्या छे। आ ढोकळाने तमे બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો અથવા હસબન્ડને ટિફિનમાં પણ આપી શકો છો। તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ। જો તમને મારી રેસીપીસ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો અને નિરાલીસ કિચનની ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો આજની મજેદાર રેસીપી શરૂ કરીએ। તો ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવવા માટે अत्यारे आपणे एक कप सूजी लेवानी छे। हवे एक कप सूजी सामे आपणे अर्धो कप चणानो लोट लेवानो छे अने अर्धो कप अड़दनो लोट लेवानो छे। अड़दनो लोट इजीली मार्केटमां मळी ज जाय छे, पण जो ना मळे तो तमे अड़दनी दाळने मिक्सर जारमां ग्राइंड करीने एनो लोट इजीली घरे बनावी शको छो। एकदम सहेलू माप छे, जेटली क्वॉंटिटीमां तमे सूजी लो एनाथी अर्धो तमारे चणानो लोट लेवानो छे अने अर्धो अड़दनो लोट लेवानो छे। હવે આ ત્રણેય સામગ્રીને આપણે પહેલાં કોરી જ મિક્સ કરી લેવાની છે। હું જે મેઝરમેન્ટ અત્યારે બતાવું છું એમાંથી તમે 2-3 વ્યક્તિ માટે ઢોકળા બનાવી શકો છો। મેઝરમેન્ટ માટે તમે ઘરમાં રહેલા કોઈ પણ વાડકી કે કપનો ઉપયોગ કરી શકો છો। જે વાડકી કે કપથી તમે સૂજીનું માપ લો એ જ વાડકી કે કપથી તમારે ચણાનો લોટ અને અડદનો લોટ લેવાનો। લોટ બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એમાં 1 કપ ખાટું દહીં ઉમેરવાનું છે। પહેલાં આપણે દહીંને થોડું લોટમાં મિક્સ કરી લઈશું। આ ઢોકળા સ્વાદમાં એટલા સરસ બને છે કે તમે ફરી જ્યારે પણ ઢોકળા બનાવશો ત્યારે આ જ રીતે બનાવવાનું પસંદ કરશો। ત્યાર પછી આપણે લોટમાં થોડું થોડું પાણી ઉમેરી અને ઢોકળા માટેનું જેવું બેટર તૈયાર કરીએ છીએ એવું બેટર તૈયાર કરી લઈશું। એકસાથે પાણી ના ઉમેરતા આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈને બેટર બનાવીશું, જેથી બેટર ઢીલું પણ ના થઈ જાય અને એમાં લમ્સ પણ ના આવે। આપણે ટોટલ 2 કપ લોટ લીધો છે, 1 કપ સોજી, 1/2 કપ ચણાનો લોટ અને 1/2 કપ અડદનો લોટ। અને આટલું બેટર બનાવવા માટે મેં 1 કપ દહીં ઉમેર્યું અને 1/4 કપ જેટલો પાણીનો ઉપયોગ કર્યો છે। પાણીની ક્વોન્ટિટી થોડી પ્લસ માઇનસ થઈ શકે, દહીંમાં જો પાણીનો ભાગ વધારે હોય તો તમારે એટલું પાણી ઓછું ઉમેરવું પડે અને દહીં જો ઘટ હોય તો પાણી વધારે ઉમેરવું પડે। જનરલી આપણે ઢોકળા બનાવતી વખતે ખીરાની કન્સિસ્ટન્સી રાખીએ છીએ, એવી જ કન્સિસ્ટન્સી આપણે આ ઢોકળાના ખીરાની પણ રાખવાની છે। આ રીતનું જ્યારે ખીરું તૈયાર થઈ જાય એટલે આપણે 10-15 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે બેટર રેસ્ટ કરે ત્યાં સુધી ચટપટી ચટણી બનાવી લઈએ। તો ચટણી માટે અત્યારે મેં 1 કેપ્સિકમ લીધું છે। કેપ્સિકમથી ચટણીનો કલર અને ટેસ્ટ બંને બહુ સરસ આવશે। 2 લીલા મરચાંના ટુકડા લીધા છે, તમારે જેવી તીખાસ જોઈએ એ પ્રમાણે તમારે મરચાંની ક્વોન્ટિટી લેવાની। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। 2 ટેબલસ્પૂન ગોળ ઉમેરવાનો છે, 1 ટેબલસ્પૂન જેટલી સેવ ઉમેરીશું। હવે એમાં 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરવાના છે, 1/2 લીંબુનો રસ ઉમેરીશું। ત્યાર પછી એમાં 3-4 ચમચી જેટલું પાણી ઉમેરી ચટણીને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લઈશું। અત્યારે પાણી વધારે નહીં ઉમેરવાનું, ગ્રાઇન્ડ થઈ ગયા પછી જરૂર લાગે તો બીજું પાણી ઉમેરવાનું। તો ઢોકળા સાથે ખાવાની મજા પડી જાય એવી ખાટી મીઠી ચટણી બનીને બિલકુલ તૈયાર છે। આ ચટણી સાથે ઢોકળા ખાવાની બહુ જ મજા આવશે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આ બાજુ 15-20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, બેટરની કન્સિસ્ટન્સી જોઈએ તો પહેલાં કરતાં થોડી થીક થઈ ગઈ છે કારણ કે સોજીએ પાણી એબ્ઝોર્બ કર્યું છે। તો હવે આપણે એમાં મસાલા કરી લઈશું। તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। 1 ટેબલસ્પૂન આપણે આદુ મરચાંને લસણની પેસ્ટ ઉમેરવાની છે, 1 પિંચ જેટલી હળદર ઉમેરી લઈશું, હળદર આપણે ફક્ત કલર માટે ઉમેરવાની છે। હવે આ મસાલાને આપણે બેટરમાં એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે। આ રીતે પલાળ્યા પછી તમને એમ લાગે કે ખીરાની કન્સિસ્ટન્સી થોડી વધારે થીક થઈ ગઈ છે તો જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની। અત્યારે મને બેટર થોડું થીક લાગે છે તો હું એમાં થોડું પાણી ઉમેરું છું, બરાબર મિક્સ કરી લઈશું। હવે ઢોકળા બનાવવા માટેનું પરફેક્ટ બેટર આપણું બિલકુલ તૈયાર છે, હું તમને નજીકથી પણ બતાવી દઉં, તમારે પણ આ જ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે। બીજી બાજુ મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે। હવે જે પ્લેટમાં આપણે ઢોકળા બનાવવાના છે તેને તેલથી સારી રીતે ગ્રીસ કરી લેવાની છે જેથી ઢોકળા આપણા બિલકુલ ચોંટે નહીં। તમારી પાસે જો સ્ટીમર ના હોય તો એક મોટા તપેલામાં સ્ટેન્ડ મૂકી અને એમાં થાળીમાં આ રીતે ઢોકળા બનાવી શકો છો। હવે ઢોકળા બનાવવા માટેનું જેટલું બેટર ઉપયોગમાં લેવાનું છે એને અલગ બાઉલમાં કાઢી લઈએ
અને એટલા જ ખીરામાં આપણે ઈનો ઉમેરવાનો છે। એક સાથે બધા ખીરામાં ઈનો નહીં ઉમેરી દેવાનો। જો તમે એક સાથે બધા ખીરામાં ઈનો ઉમેરી દેશો તો ઢોકળાની પહેલી થાળી તો સરસ ઉતરશે, પણ બીજી કે ત્રીજી થાળીમાં ઈનોની એટલી ઇફેક્ટ નહીં આવે। તો આટલા બેટરમાં અત્યારે હાફ ટીસ્પૂન ઈનો ઉમેરવાનો છે। હવે ઈનોને બેટરમાં એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે। વિડીયોમાં બતાવેલી રીત પ્રમાણે જો તમે ઢોકળા બનાવશો ને તો તમારા ઢોકળા પણ એકદમ સરસ પોચા રૂ જેવા અને જાળીદાર બનશે। હવે આ બધા જ બેટરને આપણે તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં ઉમેરી દઈશું। અત્યારે હું મીડિયમ થીક ઢોકળા બનાવું છું। તમારે જો ઢોકળા થોડા જાડા બનાવવા હોય તો ખીરાની ક્વોન્ટિટી તમારે એ પ્રમાણે થોડી વધારે લેવાની। હવે બેટરને આપણે આ રીતે પ્લેટમાં થોડું સ્પ્રેડ કરી લઈશું। હવે ઉપરથી થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી લઈશું। જો તમારે પ્લેન ઢોકળા ખાવા હોય તો મરચું નહીં ઉમેરવાનું। પાણી આ રીતે એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી જ આપણે ઢોકળાની પ્લેટને એમાં મૂકીશું। ઢોકળાની પ્લેટ સ્ટીમરમાં મૂકતા પહેલાં આ રીતે એક લીંબુ ઉમેરી દેવાનું, જેથી પાણી ઉકળવાને લીધે એમાં કોઈ ક્ષાર ના જામે। હવે ઢોકળાની પ્લેટને સ્ટીમરમાં મૂક્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખી સ્ટીમરનું ઢાંકણ બંધ કરી 8-10 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। હવે 10 મિનિટ પછી આપણે સ્ટીમરનું ઢાંકણ ખોલી લઈએ તો ઢોકળા આપણા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે। આ રીતે હાથથી અડીને પણ તમે ચેક કરી શકો છો, અથવા જો એવી રીતે તમને ખબર ના પડે તો ચપ્પુથી પણ તમે ચેક કરી શકો છો। ચપ્પુ એકદમ ક્લીન આવે છે, મતલબ કે આપણા ઢોકળા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે। તો પ્લેટને સ્ટીમરમાંથી બહાર કાઢી લઈશું અને હવે તરત જ આપણે ઢોકળા પર આ રીતે તેલ લગાવી દઈશું, જેથી ઢોકળાનું જે ઉપરનું પડ છે એ સુકાઈ ના જાય। ઢોકળા બનાવવા માટે આમ તો તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો, પણ સિંગતેલનો ઉપયોગ કરશો તો એનો સ્વાદ અને સુગંધ બંને બહુ સરસ આવશે। હવે આપણે ઢોકળાને કટ કરવાના છે। તમારે જે સાઇઝના ઢોકળા કરવા હોય એ સાઇઝના તમે કટ કરી શકો છો। અત્યારે હું ઢોકળાને સ્ક્વેર શેપમાં કટ કરું છું। તમારે ડાયમંડ શેપમાં કરવા હોય તો પણ તમે કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સરસ કટ કરતા જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણા ઢોકળા કેટલા સરસ સોફ્ટ બન્યા છે। તો હવે આપણે આ ઢોકળાને આ રીતે પ્લેટથી અલગ કરી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા રૂ જેવા અને જાળીદાર આપણા ઢોકળા બન્યા છે। તો બન્યા છે ને એકદમ સરસ આથો લાવીને જે ઢોકળા બનાવીએ એના જેવા જ પોચા અને જાળીદાર। તો જો તમે પણ આ રીતે દાળ ચોખા પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા આ રીતે ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો। ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી મહેનતે એકદમ સરસ પોચા રૂ જેવા ઢોકળા બનીને તૈયાર થયા છે। તો જ્યારે તમારી પાસે સમય ઓછો હોય અને ઢોકળા ખાવાનું મન થાય ત્યારે તમે આ રીતે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીને પણ ખાઈ શકો છો। તો કેવી લાગી તમને આજની આ ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળાની રેસીપી? રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો, અને જો ગમે તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો। સાથે જ આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકોન ક્લિક કરજો, જેથી તમને મારા નવા વિડીયોના અપડેટ સૌથી પહેલાં મળી જાય। તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।